नमस्कार, टीवी 9 समाचार साथे हूँ छु शिवानी। सूरत ना अमरोली कोसाड आवास में डीजीवीसीएल नी साहित टीमे दरोडा पाड्या। बाकी वीजळी ना बिल अने वीज चोरी ने झड़पी पाड़वा तंत्र द्वारा मोटी कार्यवाही करवामां आवी। डीजीवीसीएल नी टीम अंदाजे 5000 जेटला घरों में तपास करशे। डीजीवीसीएल द्वारा केटलाक घरमांथी वीजळी ना मीटर पण जप्त करवामां आव्या छे। आ तपास दरमियान मोटी रकमनी वीज चोरी झड़पाई तेवी शक्यता छे। संवाददाता बलदेव आ विषे वधु माहिती आपी रह्या छे। जी बलदेव, જે રીતે સુરતના કેટલાક વિસ્તારોની અંદર જે ડીજીવીસીના જે કનેક્શન છે તેની અંદર જે ચોરી કરવામાં આવતી હોય છે અને કેટલાક કનેક્શનો છે તેની અંદર વધુ લોડના કારણે જે માહિતી જે ડીજીવીસીના અધિકારીઓને ખ્યાલ આવતાની સાથે સુરતના અમરોલી જે કોસાડ આવાસ છે તે કોસાડ આવાસની અંદર મોટા પ્રમાણમાં જે વીજ ચોરી થતા હોવાના જે મેસેજ મળ્યા હતા તેના આધારે આજે વહેલી સવારથી જે ડીજીવીસીના અલગ અલગ જે ટીમો બનાવી અને પોલીસને સાથે રાખી અને જે વીજ ચેકિંગ જે કરવામાં આવ્યું હતું ત્યાં મોટા પ્રમાણમાં જે વીજ ચોરી થતા હોવાની જે માહિતી જે સામે આવી છે અને કેટલાક વીજ કનેક્શન છે તે પણ જે કહી શકાય છે તે સામે આવ્યા છે અને તેને લઈને ડીજીવીસીના અધિકારીઓ દ્વારા કેટલાક મીટરો છે તે સીલ મારવામાં આવે છે અને સાથે કેટલાક લોકોને પણ દંડની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। વધુ જે અધિકારીઓ જે રીતે જણાવી રહ્યા છે કે ઘણા સમયથી કેટલાક ઘરોની અંદર જે બે નંબરની અંદર જે વીજ કનેક્શન છે તે લેવામાં આવ્યું હતું અને જે વાપરવામાં આવતું હતું તેના કારણે ડીજીવીસીને કરોડો રૂપિયાનું જે રૂપિયાનું નુકસાન થતું હોવાનું જે માહિતી સામે આવી છે। હાલમાં તો ડીજીવીસી દ્વારા હાલમાં તો અમરોલી વિસ્તારની અંદર આજે રેડ કરી છે પણ બીજા અલગ અલગ વિસ્તારોની અંદર પણ જો આ રીતની તપાસ કરે તો મોટા પ્રમાણમાં જે વીજ ચોરીના કનેક્શનો છે તે બહાર આવી શકે છે। બિલકુલ, તો હાલ તો વીજ કનેક્શનોમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ થતી હશે તો તેને લઈને ડીજીવીસીએલની કડક હાથે કાર્યવાહી। અમરોલી કોસાડ વિસ્તારમાં 60 ટીમના દરોડા।